जय श्री ब्रह्माणी माता जी की जय। स्वागत छे आप सर्वे समाजनों अमारा शुकन पर्वमा। ऊंझा तालुकामां आवेलो ब्राह्मणवाड़ा गाम जे महेसाणा थी पालनपुर जता ऊंझा थी आगळ हाईवे पर आवेलू छे। અનુરાગ ગ્રુપ ઓફ પરફોર્મિંગ્સ આર્ટ્સ ડ્રામેટિક રિસર્ચ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ધીસ પ્રોગ્રામ ઇઝ સ્પોન્સર્ડ બાય થિયેટર મીડિયા અનુરાગ કોમ્યુનિકેશન પ્રસ્તુત શુકન પર્વ। ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે ઉજવાઈ રહેલા જે શુકનો છે એ બાબતે વાત કરવી છે આજે, અને આ જે પ્રસંગ થઈ રહ્યો છે એ પૂરું ગામ એને આનંદથી ઉજવી રહ્યું છે। આ પ્રસંગ ઐતિહાસિક પ્રસંગ છે જે વર્ષોથી આ રીતે માનતા આવ્યા છે અને આખું ગામ એને સારી રીતે એક પર્વની માફક ઉજવણી કરી રહ્યું છે। બોલો બ્રહ્માણી માત કી જય। બ્રહ્માણી માતાના સાનિધ્યમાં જે શુકનનો પ્રસંગ છે એના વિશે વાત કરીએ છીએ। મિત્રો, વર્ષોથી કહેવાય છે કે 500-700 વર્ષ જૂનો આ ઇતિહાસ છે અને આ ગામની અંદર ઘણા વર્ષો પહેલાં લેવા પરિવારના કુટુંબો રહેતા હતા અને એ લોકોનું આ કરવઠું છે, પણ ઘણા સમય પહેલાં એ લોકો પોતાના ધંધાર્થે અહીંથી બીજી જગ્યાએ જઈને વસવાટ કરેલો અને જતી વખતે અહીંયા જે કડવા પાટીદાર કુટુંબો રહે છે એવા પરિવારને આ કામની સોંપણી કરીને ગયેલા છે। તો આ શુકન એ બ્રહ્માણી માતાના સાનિધ્યમાં ઉજવાતો આ એક પ્રસંગ છે। આ પ્રસંગ નહીં કે એકલા પાટીદાર સમાજ, ઓલ ઓવર આખું બ્રાહ્મણવાડા ગામ તમામ જ્ઞાતિઓ સાથે મળી અને બહુ જ હર્ષ અને આનંદની લાગણીથી આ પ્રસંગને ઉજવી રહ્યું છે। પ્રસંગના શુકન એટલે કે એનો એક વર્તારો જોવામાં આવે છે કે અત્યારે સોશિયલ મીડિયા છે, હવામાન ટેકનિશિયનની જે બધા સાધન સામગ્રી વધી ગઈ છે તો આપણે ઘેર બેઠા બધું જાણી શકીએ છીએ હવામાન શું પરિસ્થિતિ છે। પણ આજથી વર્ષો પહેલાં કે જે વડવાઓ હતા જ્યારે સાધન સંપન્ન હતા નહીં, એ વખતના આ વર્તારા વરસાદના હવા પાણીના કયું છે, રાજકારણ કઈ રીતે શું છે એ બધું જોવામાં આવતું હતું। અને એ વખતનો આ ઉજવાતો આ પ્રસંગ એટલે શુકન, અને આ બ્રાહ્મણવાડાના શુકન એટલે એક ઐતિહાસિક પર્વ બની રહ્યું છે। વર્ષમાં આજે વૈશાખ મહિનાની અંદર આવતો આ પ્રસંગ એની તડામાર તૈયારીઓ 15-20 દિવસ પહેલાંથી જ શરૂ કરી દેવામાં આવે છે। પ્રસંગની અંદર માળી લોકો જે છે એ સમાજના લોકો ફૂલ લઈને આવે છે, સાથે સાથે જે સુથાર સમાજના લોકો છે એ હળ બનાવીને આપે છે જે ખેતીનું પ્રતીક છે, જે નાઈ સમાજ છે એ મશાલ લઈને આવે છે જે માતાજીના સાનિધ્યની અંદર અજવાળા પાથરવાનું કામ કરે છે, પ્રજાપતિ સમાજ છે એ ગાગરડી નાની માટલીઓ લઈને આવે છે અને આ માટલીઓને લઈ અને ગામની જે બહેનો છે એ એમાં પાણી ભરી અને આજુબાજુમાં છંટકાવ કરે છે। જ્યારે સુથારભાઈએ આપેલું હળ લઈને જે ભાઈઓ હોય છે એ હળનું પ્રતીક, જે ખેતીનું પ્રતીક હળ છે એને લઈને દોડે છે અને છેલ્લે આવતી બેન હોય છે એને લઈને આખો વર્તારો જોવામાં આવે છે અને આ પ્રસંગને લઈ અને પછી આખા ગામની અંદર સરસ રીતે આનંદ છાયું વાતાવરણ હોય છે। પછી બાંગા પરિવાર અને ગામી પરિવાર આવા બે પરિવારો છે પાટીદાર કડવા પાટીદાર સમાજની અંદર, કે એમના અંદરથી દાઢી અને મૂછ ન ફૂટેલા હોય એવા નવજુવાન છોકરાઓ પસંદ કરવામાં આવે છે અને બંને દીકરાઓને કપડાં સ્ત્રી અને પુરુષના પહેરાવી અને આખા ગામમાં ફેરવવામાં આવે છે ભાથું લઈને, અને આ જે વર્તારો જોવાનો હોય છે એ વખતે ગામમાં ફેરવી અને લોકો બધા એમના દર્શન કરતા હોય છે। સાક્ષાત માતાજીનું સાનિધ્ય જાણે કે આપણે એનું દર્શન કરતા હોઈએ એ રીતનો આખો માહોલ ગામનો બદલાઈ જતો હોય છે। એ દિવસે આખા ગામની અંદર જે રસોડું, જે રસોઈ ઘર ઘર વ્યક્તિગત બનતી હોય છે, એક જ ટાઈપનું બનતું હોય છે, કંસાર ખીચડી અને શાક ને એવું બધું પોતાની રીતે બનાવતા હોઈએ છીએ। સાથે સાથે ગામ તો ખરું પણ પરગામથી કોઈ જોવા માટે આવેલા મહેમાન હોય તો એ ગામની અંદર કોઈ ભૂખ્યું પણ નથી જઈ શકતું, દરેક માટે આવકાર હોય છે, દરેક સ્વજન અને પોતાના મહેમાન હોય છે એવી ભાવના સાથે હસતા મુખે દરેકને આવકારે છે।
આગામ એક સંપ થઈ અને આખો પ્રસંગ ઉજવે છે. નાના બાળકો માટે ચકડોળો અને નાસ્તાની ને વ્યવસ્થાઓ કરવામાં આવે છે. ગામમાં સરસ બીજા છાશ છે, પાણીની વ્યવસ્થા અને બીજી ઘણી બધી સગવડો કરવામાં આવે છે. બીજું કે જે શુકન શું છે, શુકન કઈ રીતે થાય છે, એના માટે આપણે ગામમાંથી ઘણા બધા આગેવાનને મુરબ્બીશ્રીઓના ઇન્ટરવ્યૂઝ અને એ લોકોના શુભેચ્છા સંદેશ લીધા છે કે જે લોકો વાત કરી છે કે ભાઈ આ શુકનનું આખું મહત્ત્વ શું છે, ક્યાંથી ચાલુ થયું છે, એ બધી જ વાતો આપણે આ વિડીયોના માધ્યમથી આપના થકી પહોંચાડી રહ્યા છીએ. તો આ અમારો સરસ રીતનો પ્રસંગ છે કે જે અમારું ગામ ઉજવી રહ્યું છે. બોલો, બ્રહ્માણી મહત્ત્વ કી છે? આપણે આવી ગયા છીએ બ્રહ્માણી માતાજીના મંદિરે. આ મેઇન જૂનું સ્થાનક છે અને આ મંદિર જે નવું બનાવેલું છે, શુકન પર્વની તડામાર તૈયારીઓ થઈ રહી છે. માતાજીના મંદિરને પૂર્ણરૂપે શણગારવામાં આવી રહ્યું છે. ચારે બાજુ લાઇટિંગ સિરીઝ, રંગબેરંગી હેલોજન ફોક્સ, મિત્રો, આપણે ગામી પરિવારના મહોલ્લામાં છીએ. ગબ્બર મોવાગે ગુગરારે પાવાગઢ મોવાગે ઢોલ જો, ગબ્બર મોવાગે ગુગરારે પાવાગઢ મોવાગે ઢોલ જો, પમરીએ સવરાવો મારા રાજ, મોડળો રણિયાળો લીલી પમરીએ સવરાવો મારા રાજ, લીલી પીળી હ લીલી પીળી મોડવાની સોય મારા રાજ, મારા રાજ, ભક્તોને માતા જોઈએ તો બ્રાહ્મણી માન તેડાવો મારા રાજ, ભક્તોને માતા જોઈએ તો બ્રાહ્મણી માન તેડાવો મારા રાજ, લાડે કોડે બ્રાહ્મણી માન વધાવો મારા રાજ, મારો મડવડો રડિયારો લીલી પમરીએ સવરાવો મારા રાજ, મારો મડવો રડિયારો મારા, લીલી પીળી ઓય લીલી પીળી મડવાની સોય મારા રાજ, લીલી પીળી મારા રાજ, માતાન ભક બેનો જોઈએ તો જસી બેને તેડાવો મારા રાજ, મારા રાજ, લાડે કોડે બ્રાહ્મણી માં વધાવો મારા રાજ, ભૂલનો મારો મોડવો રે પોચ ફૂલ રે પોચ ફૂલનો મારો મોડવો રે, રે શંકર આયા પાર્વતી આવશી રે, રે મારા ગણપતિની વાટો જોવા, પોચ ફૂલનો મારો મોડવો રે વાટો જોવા, પોચ રે પોચ ફૂલનો મારો મોડવો રે, પોચ ફૂલનો મારો મોડવો રે, અંબાયાને બહુ ચર્યા વસી રે, અંબાયાને બહુ ચર્યા
રે હે મારી બ્રહ્મણી માની વાટો જોવાય, પોચ ફૂલનો મારો મોડવો રે બ્રહ્મણી માની વાટો જોવાય, પોચ ફૂલનો મારો ઓરે પોચ ફૂલનો મારો મોડવો રે પોચ ફૂલનો મારો મોડવો ઓરે દિલીપ ભૈયા ચમન ભાયા વસીરે દિલીપ ભૈયા ચમન ભાયા વસીરે મારા પશ્યાબાની વાટો જોવાય, પોચ ફૂલનો મારો મોડવો રે પશ્યાબાન ઓરે મારા સતીશભાઈની વાટો જોવાય, પોચ ફૂલનો મારો મોડવો રે સતીશભાઈની વાટો માત કી જય. ખૂબ ખૂબ સુંદર, અતિ સુંદર. બ્રહ્મવાડા ગ્રામના તમામ બહેનોએ ઐતિહાસિક આ પ્રસંગને ઉજાગર કરવા માટે સતતલી સુંદર ઉત્તર ગુજરાતના લોકગીતો ગાઈ અને આ પ્રસંગને સુવાસિત કર્યો છે. હવે આપણે એ જ બહેનોને પૂછીએ છીએ, કારણ કે દરેક અલગ અલગ એજના ઉંમરના છે, તો શુકન વિશે શું શું જાણે છે, શુકન કેમ થાય છે, શુકનનું મહત્ત્વ શું છે, શુકન ક્યારથી થઈ રહ્યા છે, તો એના વિશે થોડી માહિતી આપણે લઈશું. શું નામ છે બેન આપનું? હા બેન, શું નામ છે આપનું? હા જી, હા જશીબેન જોડે વાત કરીશું આપણે. જશીબેન, શુકન વિશે થોડી માહિતી આપો. શુકન વિશે શુકન તો અમારે વર્ષોથી થાય, અને શુકનનો મહિમા એટલો હોય ને, તે સવારથી તો સો આખો દિવસ શુકન ચાલુ જ હોય. સવારે માતાજીને પહેલો ચડી આવવાનો બનાવીને, પછી દર્શન કરી આવવાનો, પછી 12 વાગે ગાગેરો લઈ આવવાની, ગાગેરો લઈને આવીને પછી પિયાવા ભરવા જવાની, પિયાઓ આવે ને ભરવા જવાની, પછી વધાઈને ગાગેરો મેળવાની 5 વાગે વાદળ્યો નેર અને અળિયા નેર, એટલે ઓય આવી અને અમારે મોડવો તોણી એ વધાવવાનું, વધાવીને ગામીવાસમાં વધાઈ અને પછી અળિયા નેર એટલે ગોમો આખા વાદળ્યો, વાદળ્યો પોણી ભરવા જોય અને અળિયા બધા આખા ગોમો ફરી અને 4 વટા ફરવાના, 4th વટે નાહવા જોઈએ, નહીં પછી પાછા આવું એટલે એ સેકન્ડ પતી જ્યા. પછી પાછા ફૂલની સાબડી આવે, ફૂલ આવે, તે ફૂલ આવે એ લઈને આ ચોકમાં આવે ગમ્યન મેલનામ, એટલે ફૂલ બધાના ઘેર ઘેર વેચવાનો, એ ઉપરથી વરસાદના અને સકન જોવાય, વરતારો દેખાય 4 મહિનાનો. અને પછીથી હોજ બધવારે છોકરા તૈયાર કરવાના, એક બોગોનો ને એક ગોમીનો, 10-11 વાગે ને એટલે એટલી કંઈ બહેરો ગોય, ઢોળ વગાડે, હોય બધું ગાવાનું સરસ, ગરબા ગોય, હોય ચોકમો હારે ચોકમો, પછી છોકરા તૈયાર કરવાના, તે અમારે જે ગોમીન છોકરો હોય એવો બોગવાન છોકરો હોય, 2 હરખા હરખા છોકરા સરસ તૈયાર કરવાના. પછી એક છોકરો અમારો હોય ને પોણિયારી બને, પેલો ભથવારી બને, એ છોકરા લઈ અને ગાતું ગાતું જે વિવાહનો ગોણ આપણે છોકરાને પહેણાઈએ ગઈએ ને એવો ગાતું ગાતું મંદિરમાં લઈ જવાનો, મંદિરમાં લઈ જઈને છોકરાને તૈયાર કરવાનો લુગડો પહેરાઈને માતાજીનો, પછી એ ગોમો અહીંથી નેહર તે આખા ગોમો ફરી અને પછી મંદિરે બધા દર્શન કરી અને પછી 3-4 વાગે એટલે ભથવારી લૂંટાય, ભથવાઈ લૂંટીને પછી એ ઘેર આવે અને પછી એ પછી ફૂલાનો દરો ઉસારે, સવારે ફૂલાનો દસરો ઉસાય, એના પરથી સેકન્ડ બધા જોવાય, રાજકારણ જોવાય, પછી જે આ પોણિયારીઓ વાદળીઓ આવે ને જોવાય ને આવે એ 4 મોરી લેવાની, તૈન પાછળથી લો એના પર સેકન્ડ જોવાય, નોમ ઉપરથી એવી રીતે આખા ગામમાં સેકન્ડ અમારે જોવાય. મેનામાં જોડે વાત કરશું, 82 વર્ષની ઉંમરે પહોંચ્યા છે એટલે ઘણા બધા શુકન એમને જોયા છે, તો બ્રહ્માણી માં સાથે આ પ્રસંગ જોડાયેલો છે એ વિશે કંઈક 2 શબ્દો કહો તમે. એમાંથી આ માતાજીને યાદ કર્યો એટલે કમરીવાળા પટેલો, એટલે એક ભાગ અમને આપ્યો, એક બોગન આપ્યો છે,
આ માતાજીનો આ પ્રસંગ ઉગવા માટે, બરોબર, ગોમિયો નાલ્યો એક ભાગ, એક બોગો નાલ્યો, બરોબર. એટલે અમને અમુક અમુક આલ્યું, આ દડો ઉછાળવાનો, બરોબર, ફૂલ વેચવાનો, આ હળ છોકરા લઈને અહીંયા માધવ ઉભા રહ્યો, બરોબર, ખળવાળ ભરવાની, બાજરી પલાળવાની રાતે, અને એ બાજરી પછી સવારે લઈને જવાનું, એટલે ગામમાં લાઇટો બંધ થઈ જોઈએ, બરોબર, આખા ગામમાં કોઈ લેડીઝે બહાર ના આવે, અને એ જેન્ટ્સ બધા એ ખરવાડ ભરવા જોઈએ. હવે ખરવાડ ભરવા જોઈએ ને એટલે પછી ગામના અમુક અમુક બધા હોય ને જાણીતા હોય એ લોકો બધા જોપો આવે, બધા હાથી જોઈએ, બરાબર, એ ખરવાડ ભરીને આવે. હા, અને પછી સવારે જે ખેડૂત ઉંમરવાળાને હોય ને એ સવારે જે ઢગુલીઓ ખરવાની કરી હોય બાજરીની, હા, એ જોવા જોઈએ. હા, અજવાળું થાય એટલે કે મોરને એ ઢગલીઓ ફેરદીશું, કે કીડીઓ તાણી જઈ, કે કઈ બીજા જનાવરને કોઈને ફેદેવું, એ બધી ખાતરી કરવાની. અચ્છા, આ લેવા પાટીદારોનો જે ઉત્સવ જે તે સમયે મનાતો હતો, બરાબર છે, પછી એવું કહેવાય છે કે લેવા પાટીદો અહીંથી બહાર જતા રહ્યા, તો એનું જે કરવટું છે એ પાછળ પાટીદાર, મતલબ કડવા પાટીદાર જે છે એ સોંપીને ગયા છે. અચ્છા, અને અહીંયા ગામી પરિવાર અને બીજા બોગા પરિવાર, આ બંને પરિવાર સમિત થઈને આ પ્રોગ્રામ કરે છે, તો એને લઈને આખું ગામ જોડાય છે, તો એનો શું મતલબ છે? હા, આખું ગામ જોડાય, આમાં 18 વર્ણ જોડાય, 18 વર્ણ સહભાગી થઈને આ માતાજીનો પ્રસંગ ઉજવાય. એના દિવસે અમારે 32ના સકંદ, એ દિવસે એક શબ્દ પણ આડો અવળો સવારથી સાંજ સુધી, બીજા દિવસ સવાર સુધી બોલાય નહીં. આ 32ના સકન કોઈ ના બોલાવતું હોય, કોઈના સાથે ઝઘડો ના કરાય, કોઈને ખરાબ શબ્દ ના બોલાય, કોઈ બેન દીકરી રાતે આખી રાત ફરે પણ એને કોઈ પણ કોઈ જાતની મશ્કરી, માતાજીની એટલી દુઆ, કોઈની સોનાનું કોઈ વસ્તુ ખોવાય નહીં, કશું થાય નહીં, કશું. અને એ દિવસ એટલે અમારે એકદમ સમજો કે આખા 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 વર્ષનો આનંદનો આનંદનો દિવસ, અતિશય અમારા આનંદનો દિવસ એ માતાજીના શુકન છે. આનંદમય દિવસની અંદર આખું ગામ ભેગું થઈને આજે આખું પ્રસંગ ઉજવી રહ્યું છે, તો એમાં એ વખતે તમે કેવું મહેસૂસ કરો છો? આમ એ વખત ના તો કોઈ શબ્દો જ નહીં કહેવાના. અમે સકન પતું એટલે અમે એ જ રાહ જોતા હોઈએ કે માના સકન ફરી કયા દીએ ક્યારે આવશે. આખો દિવસ આનંદ આનંદ, એનાથી કોઈ કઈ કોઈ વાત જ નહીં, કોઈ શબ્દો જ નથી. બેન, એવું કહેવાય છે કે એ દિવસે આખા ગામનું જે રસોડું, જે રસોઈ કહેવાય, એક જ ટાઈપની બને છે, બરાબર છે, તો એ રસોઈ શું હોય છે, રસોઈનું મહત્વ શું છે? રસોડામાં ખીચડી, શાક અને લાપસી. લાપસી તો કરવાની ફરજિયાત, દરેકના ઘરે લાપસી હોય. હા, ભાખરી રોટલી ના થાય એ દિવસે. હા, એવું કહેવાય છે કે ગામમાં કદાચ કોઈક મહેમાન આવ્યું હોય તો એ ભૂખ્યું ન જાય, એ આમંત્રિત હોય. બરાબર છે. બીજા નંબરે આજે આખું આપણે બહાર લઈ જઈએ છીએ, તમે જે ખરવાડની અંદર કીધું એના ઉપરથી કઈ રીતે શુકનનો વર્તારો નીકળે આમ? હા, અમે અહીંથી નીકળીએ છીએ, બરાબર. અમારે એક ભાઈ સતીશભાઈ, જુવાર હોય અને પલાળેલી બાજરી હોય અને 125 રૂપિયો અને ટકો, બરાબર. અહીંથી અમે નીકળ્યા એટલે દરજી વાસમાં અમે જઈએ, એટલે દરજી ભૂંગોળ વગાડે એના પાછળ અમે, એના એ પહેલાં જાય ને અમે એના પાછળ જઈએ. પછી આ ગોમના ચોપામાં આવીએ ને લાઇબ્રેરી આગળ, એટલે ત્યાં ઠાકોરભાઈ બેઠા હોય, એમને અમે રોમ રોમ કહીએ એટલે અમારા હાથ પાછળ આવે. પછી ત્યાં આગળ જાય, થોણા આગળ હોય, ત્યાં ભાઈઓ બેઠા હોય તો એમને તો અમે રોમ રોમ કરીએ એટલે એ અમારા પાછળ આવે. પછી ગણેશ પ્લાઝા આગળ હોય, એ લોકોએ રોમ રોમ કરીએ એટલે અમારા પાછળ આવે. પછી આગળ બોગા પરિવાર હોય, એ અમે રોમ રોમ કરીએ એટલે અમારા પાછળ આવે છે. અને પછી એથી પછી એ લોકો અમારે, અમે અમારા પાર્ટીના માણસો હોય આમ 10-12 જણા, અમે જઈને હાઈવે ક્રોસ કરી પહેલી વાર ખરવાર ભરી આવીએ અને આ બધા પાછળ આ કયું પક્ષી બોલાવે, શું બોલાવશે, એના વર્તારાયેલી. અને ત્યાં જઈએ એટલે 4 ઢગલી કરવાની, પહેલી ઢગલીમાં સોપારી અને 125 રૂપિયો મૂકવાની, અને બીજી ઢગલીમાં 3
હરખી ચારે ચાર ઢગલીઓ કરવાની અને પછી અમે નીકળીએ અહીંથી. બરાબર, અહીંથી અમે આવીએ એટલે અમને દરજી અમને એમની સંખ્યા થાય એટલે ભૂંગોળ વગાડે, પછી અમારા પાસે બધા ભાઈઓ આવે અને અમે હરમન દાદા આગળ બેસી અને પછી બાજરીની પરસાદી હોય પરસાદી વેચાય, પછી દરજી ભૂંગોળ વગાડે શક્કર લેવા માટે, શક્કર લેવા માટે ભૂંગોળ વગાડે, શક્કર મળે તો બરાબર ને કંઈ બેસી રહેવું પડે, પણ શક્કર મળે એટલે અમે ગામમાં આવીએ અને પેલા પરા વિસ્તારવાળા પરામાં જોઈએ. અચ્છા, તમને એવી ક્યારે ખબર પડે કે શુકન મળ્યા કે ન મળ્યા? એમ પક્ષી બોલા ને, કોઈ બી કોયલ છે, મોર છે, ચીબરી છે, દેવચકલી છે, આ બધા પક્ષીઓ બોલો બોલ વાણી પર. તમે બેન કહેશો, આમાં ઘણા વર્ષોથી બ્રાહ્મણવાડામાં આપ આવેલા છો, તો આ શુકન વિશે શું કેવું થાય છે તમારું? હા બોલો. અમારા એના દિવસે બહુ આનંદ થાય, આખો દિવસ રળિયામણું લાગે કે ક્યારે બાર કેટલી વસ્તી રહેતી હોય તો શુકરના દિવસે બધી સુરત રહેતી હોય કે ગમે તે દેશ બધા રહેતી હોય તો શુકરના દિવસે લોકો ઘેર આવી જતા હોય બધા શુકન માટે, જેટલો એટલો હરખ માતાજીનો. બહાર રહેતા હોય, સુરત રહેતા હોય, મુંબઈ રહેતા હોય, મહેસાણા, પણ એના દિવસે અમારા બધા લોકો ઘેર આવી જાય શુકન માટે, એટલો આનંદ જ નવી જાતનો. તો એવું માની શકાય ને કે 12 મહિનામાં એક વાર દિવાળી આવે, પણ દિવાળી કરતા બી મહત્વ આનું વધી જાય છે ને? બોલો બ્રહ્માણી માત કી જય. અમને બધા આશીર્વાદ આપો કે મા બ્રહ્માણી સુખ શાંતિને જરૂર, યાને કે રાજસ્થાન જેવી કહેવત છે કે દિવાળી અટે કટે પણ હોળી તમારા મલકમાં. બરાબર બરાબર છે. બીજા મુરબ્બી છે રમેશ કાકા, એમની જોડે વાત કરીશું આ શુકન વિશે કશું કહેશે. બ્રહ્મણી માતાના શકન, બ્રહ્મણી માતાના શકન એટલે અમારે 32ના શકન હોય, 32ના બોલ પડે એ થાય, આ શકન 32 ઉપર જ એની, એટલે કોઈ બી કોમનો હોય એના દિવસે બધી કોમ અંદર આવે, પાટીદાર, ગામી અને બોગા, બાકી બીજા પટેલ બધાય અંદર આવે, હુથાર અંદર આવે એ ઓળ બનાવે, કુંભાર અંદર આવે એ ગાગેરો લાવી દે, બરાબર, માળી ફૂલ લાવી દે, અને નાયકભાઈ શકરના બીજા દિવસે બે દિવસ જાતર રમાડે અહીંયા ચોકમાં માતાજીની જાતર ગોમ વચ્ચે, હા, બે દિવસ એ જાતર રમાડે એટલે એમનો કરબઠું પૂરું થઈ જાય સગડીઓનું. એ જે જાતર છે એ વર્ષોથી આ શુકન સાથે જોડાયેલું કરવટું છે ને? શુકન, શુકન સાથે જોડાયેલી જાતર આ નાયકભાઈને આ એક કરવટું અંદર છે જ, એમ એમને આબુ જ પડે, અમારે બોલાવા ના જવાનું હોય, એમને આબુ જ પડે, આવી જવું પડે, પછી બીજું કામ, બીજી જાતર પછી રમે, પહેલાં માતાજીની જાતર જાય પછી બીજોની જાતર, પછી કોઈની માનતા નહીં. અમારે બે પાટીદાર, ગામીન બોગા, અમારે પોણિયારી બને, બોગા પાર્ટીને ભથવારી બને, પહેલી જય અમારે આ ચોકમાંથી શરૂઆત, આ ચોકમાંથી થાય, ગામી પરિવારથી ગામીના ચોકમાંથી શરૂઆત થાય, પછી બોગા ચોકમાં જવાનું, ત્યાંથી ભથવારીને બે ભેગા કરવાનું, માતાજીને જય બોલવાની, ત્યાંથી નીકળવાનું મંદિરે જવાનું અને મંદિર જઈને બે છોકરોને કપડાં પહેરાવવાનો, માતાજીનો પટેલનો કપડો પહેરવાનો, સવાસા અને રોડી રોડીરનો, એ બે કપડો માતાજીમાં પહેરાઈને આખા ગામની અંદર ચોફેર ફરવાનું, ગામ ચોફેર. એ જે કપડાં પહેરાવાનું થાય છે એ માતાજીના સ્વરૂપ સાથે જોડાયેલું છે એ ઘટના કશું, તો એ વિશે થોડું કોને મને? માતાજીના સ્વરૂપ સાથે જોડાયેલું અને કપડો પહેરાય પછી, કપડો પહેરાય પછી ગામની ચોફેર ફરતા હોય એટલે તમને માતાનું સ્વરૂપ જ લાગે, માતાજીનો અણસારો અંદર આવી જાય, માતાજીનો પવન જ ચાલુ હોય, એમાં કોઈ કોઈ પેલું કશું જ ના કરી શકે, એના દિવસે એને પવન ચાલુ જ હોય, એના હાથે જે બે જણા હોય એમને બવડો પકડ્યો હોય તો એમની અસર થઈ જાય પવનની, એટલું માતાજીનું રૂપ છે. એમ છેલ્લે આયા પછી જ્યારે ભથવારીને પાનિયારી લૂંટાય અને ગામ વચ્ચે આવે એ વખતે અંતર હોય એમાં દોડે એ વખત કોઈના પગ નીચે નાડતા હોય,
પેલું પક્ષી ઉડે એ રીતે બધા જ ઉડતા હોય, અને એક સેકન્ડની અંદર હનુમાન દાદા મંદિરથી ચોકમાં આવી જતા હોય. એક મિનિટમાં એટલી સ્પીડ, કોઈને ખબર ના આવે કે અમે રોડ ઉપર છીએ કે ઉપર છીએ એમ. અને ત્યાં લાઈન પછી ભલે વરસાદ, જે અમારા ગામની બે કોમર ગાગેરો સવારથી ભરેલી હોય, એ બે ગાગેરો લઈને મંદિરે મૂકી હોય છોકરોને ભલે વરસાદ કરવા માટે. આ બે જણને, એ બે જણને લાયા પછી ઉપર લુગડું ઓઢાડી દે, અને બે ગાગેરોનું ઠંડુ એમ જેવું પાણી એ ભલે વરસાદ કરે, પછી જ જય બોલું. અને જય બોલાય પછી ફૂલનો દડો ઉછળે એ અમારા રાજકારણમાં જાય. રાજકારણમાં કયો પક્ષ આવશે, કયો પક્ષ તૂટશે, એ બધું ફૂલ ઉપરથી જોવા મળે. અને ફૂલ ઉછળ્યા પછી બધા વેરાય. દડો ઉછાળે એટલે અમારા ગામના પાટીદાર જે ખરા ને, એ બધા જ ચોફેર ઊભા હોય, અને વચ્ચે અમારે દડો ઉછાળે મૂકી. દડો ઉછાળે ઉછળ્યા પછી બધા જ હાથ અધ્ધર હોય, જો હાથધરમાં જેના હાથમાં આવી જો એ પક્ષ ફિક્સ, અને જો રડતો ચૂન થઈ ગયો તો રાજકારણ ચૂન થઈ જાય. હા, બધાને ટેકા લેવા પડે. આ અમારા ફૂલ ઉપરથી ખબર પડે આ રાજકારણ હોય એ જ રે. ભાઈ જુઓ, બ્રહ્માણી માતાનો સતયુગની આ કહાની સાથે વાત કરી છે બ્રહ્માવાડા ગામજનો જોડે, કે આ જે વર્તારો થાય છે એમાં વરસાદની, ધન ધાન્યની, સુખ શાંતિની અપાર જે પ્રેમ છે માતાજીનો, પણ સાથે સાથે જે ફૂલનો દડો કેચ કરવાનો હોય ને એ વખતે જો સીધે સીધો હાથમાં આવે તો જે તે સત્તા એકાદ પક્ષને રહેતી હોય છે, અને જો એ દડો ચૂંથઈ જતો હોય છે તો ટેકા લેવા પડે, મતલબ એક પોલિટિકલ રાજકીય ત્યાં ઊભું થાય છે. તો આ સતયુગની આ કહાની આજે બી અમારા બ્રહ્માવાડા ગામની અંદર ઉજવાઈ રહી છે, બધા હર્ષોલ્લાસથી ઉજવે છે. આજે અમારી સાથે તમામ બહેનો, બધા ભાઈઓ, બધા જોડાઈને અમને જે સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આપનો સૌનો બધાનો આભાર, અને આગળ જરૂર પડશે તો પાછા કહીશું. બરાબર છે, બ્રહ્માની વાત કી છે. જ્યાં આ આનંદના ઉત્સવમાં બહેનો, માતાઓ, ભાઈઓ આપણી સાથે છે, આખા એ ગામની એકતાનું પ્રતીક, હરેક ચહેરા પર ખુશી, બાળકોથી માંડી વૃદ્ધ સુધી સૌ કોઈ સહયોગમાં જોડાયેલું હોય. હવે આપણે બાબુભાઈ ડુંગરભાઈ પટેલ, જેઓ પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે, એમની જોડે વાત કરીએ. આ દિવસે હવે તો છોકરાઓ બહુ ભણીને આગળ વધી ગયા છે, સારા પગારો થયા છે, એટલે પૈસાની આ ગામની અંદર કોઈ કમી નથી, અને ખેડૂતોએ સારા પૈસા કમાય છે, એટલે એ દિવસે અહીંની જે મેળા જેવું વાતાવરણ બને છે એની અંદર મેળામાં જે દુકાનો સ્ટોલ કરવાવાળા ભાઈઓ હોય છે એ પણ સુખ શાંતિથી સારી આનંદ કરીને કમાણી કરીને જાય છે, અને વડીલો પોતાના બાળકોને સગા સંબંધીઓનું આનંદથી એની સાથે મેળામાં ઘૂમે છે. પરંતુ જે મહોલ્લાઓ છે ચોમેર ગામમાં, મંદિરે જવાના રસ્તા ઉપર ચોક આવતો હોય ત્યાં આગળ એ મહોલ્લાવાળા ઠંડા પાણીની સાસની આવી બધી વ્યવસ્થાઓ યુવાન છોકરાઓ આપમેળે કરે છે, એ કોઈ કહેવા નથી આવતું, પણ છોકરાઓ બધા સારી નોકરી ઉપર છે, એટલે કોઈ લોકફાળો નાનો કરી અને પોતાના મહોલ્લા ઉપર આખા ગામમાં સારી સાસ મળી રહી, ના દિવસ જેટલી જોવાય પીવીએ, ઠંડા પીણા મળે, નાસ્તા મળે, ચા મળે, એટલે બધે આનંદનો દિવસ આવે છે. એટલે કોઈને પૈસા ખર્ચતી નથી પબ્લિક, પણ જે બીજા ગામના સારા લોકો છે, ભાવનાવાળા એ વિદ્યાર્થી મિત્રો આ બધું ઉપાડી લે છે, એટલે બહુ ભરચક રીતે આનંદ આવે છે લોકોને. સરસ બાબુ કાકાએ માહિતી આપી, અને ગામમાંથી સરસ સહકાર મળી રહ્યો છે, બધા જોડાયેલા છે, એકને એકની ભાવના રાખીને આખો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. બોલો બ્રહ્માણી માત કી છે. પટેલ બાબુભાઈ જે ભાંગા પરિવારમાંથી આવે છે, એમની જોડેથી વધારે માહિતી જાણીશું. ઊંઝા તાલુકાના બ્રહ્માવાડા ગામે વૈશાખ સુદ 12 બ્રહ્માણી માતાજીના શુકનનો તહેવાર ઉજવાય છે. પહેલો આ ગામમાં લેવા પાટીદારો વસતા હતા, અને એમને કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી હતો, અને એ લોકો આ પ્રસંગ ઉજવતા હતા. અમુક સંજોગો વસાત એ લોકો એમના બીજા સગા સંબંધીઓના ગામમાં વસવાટ કરવા ગયા, પછી આ ગામમાં કડવા પાટીદાર સમાજના લોકો અહીંયા આવીને વસવાટ કરવા માંડ્યા, એટલે આ માતાજીનો ઉત્સવ હતો એ પાટીદાર લોકોએ
ઉજવવાનું નક્કી કર્યું અને બ્રાહ્મણવાડામાં પટેલ પરિવારમાંથી બે પાર્ટીઓ હતી એમાંથી રાત્રે શુકન માતાજીના ઉજવાય એટલે પહેલાં બપોરે ગામની બહેનો દરેક પ્રજાપતિ ભાઈઓના ત્યાંથી વાદળી લઈ આવે એટલે ગાગર માટીની એ પછી અમુક પાણીનો જે પહેલાં પીવા કહેતા એ પીવા ઉપર પાણી ગાગર લઈ આવે પછી 5:30 વાગે શુકન શરૂ થાય એટલે પહેલાં ગામની બહેનો જે વાદળી બની હોય એ વાદળી ત્યાં વરસાવતી ત્યાં પાણી ભરવા જાય પાણી ભરીને આવવા થાય એટલે અમુક નક્કી જગ્યા કરી હોય એટલે બહેનો આવે એટલે જે આગળ 2-3-4 બહેનો હોય એમને નામ જોઈને આ બહેનોનો ક્યારા સામે હરિયાના સામે ક્યારામાં લઈ જાય એક બાજુ પછી વાદળી આવવા થાય એટલે હરિયા છૂટે એટલે હરિયા છૂટે એટલે હરિયા ઉપર હળ ખેડૂત એટલે હરિયા કહેવાય એટલે એ જ્યારે નક્કી હોય કે આજમાં આટલા આવી ગયા ને એના પહેલો જે બહેનો વાદળી ભરીને આવી તો વરસાદ વહેલો આવે અને જો હરિયા અમુક નીકળી જાય અને કોરા જાય તો ક્યાંક વરસાદ પાછોછરો થાય એના ઉપરથી વરસાદનું નક્કી થાય પછી રાત્રે 11-12 વાગે બે પાર્ટીઓ જે કુટુંબો બે આવ્યા હતા જૂના એમના કુટુંબમાંથી એક બગા પાર્ટી અને ગામી પાર્ટી એમાંથી બે છોકરાઓ દાઢી મૂછ વગરના નક્કી કરવામાં આવે અને એમને રાત્રે પછી માતાજીના જે લેવા પાટીદાર બહેનોનો કપડો પહેરાવી અને માતાજીના મંદિરે જઈ ત્યાં પૂજાવિધિ કરીને એમને ભથવારી ઉપાડે એ બગા પાટીનો એક ભાત ઉપાડે એટલે સુંડલી ઉપર કૂણા મૂકીને બધું અને ગામી ભાઈઓની ભાઈ એ હોય એ બીડું ઉપાડે આ બે ગામ 12 વાગ્યા પછી માતાજીમાં દર્શન કરાવીને જય બોલાવીને ત્યાંથી ગામની પ્રદક્ષિણા કરતાં ગામના જપા આવે રાત્રે 4 વાગતાના પછી ચંદ્રમાં હાથમાં થાય એટલે ભથવારી લૂંટાય એટલે પછી એના ઉપર જે વાદળી જૂનાગઢ રાખેલી હોય એનો વરસાદ વરસાવે અને પછી ફૂલનો દડો ઉછળે ફૂલનો દડો ઉછાળી એનું રાજકારણ ખરવાળ આ બધું જોવામાં આવતું જો સ્થિર દડો બેસે તો રાજકારણ સારું રહે પછી દડો કઈ વ્યક્તિનું નામ સારું જોઈએ અને દડો ઉછાળવામાં આવે નામ જેના હાથમાં દડો આવે એનું નામ જોઈએ રાશિ બાશી બધું નામ બધું હોય જો સારું નામ હોય તો અમુક કહેવાય કે વરસ સારું આવે અને આમાં આ શકન છે વાણીના શકન છે પછી આ 32 છે પછી બધા ઘરે જાય દડો ઉછળ્યા પછી બધા ખરવાડ ભરવા જાય ગામના લોકો બે પાર્ટીના એ ખરવાડ ભર્યા હોય સવારે જોઈ આવું કે ખરવાડ એટલે અનાજ સાત ધનનું અનાજ કહેવાય ઘઉં બાજરી અનાજ કઠોળ બધું એમ અને નાણો એટલે હવા રૂપિયો આ મૂકે હોય એક ખેતરમાં દિશામાં નક્કી કરી અને એના ઉપરથી હવારે જોઈ આવું કે ખરવાડ કેવી છે વેરણ શેરણ થઈ છે કે અકમાન છે કે શું છે એના ઉપરથી ખેડૂતનો વર્તારો લેવામાં આવતો ખૂબ ખૂબ આભાર બાબુ કાકા આપનો ઐતિહાસિક પ્રસંગ ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે જે શુકન પર્વ ઉજવાઈ રહ્યું છે એ નિમિત્તે આજે આપણે બ્રાહ્મણવાડા ગામની અંદર આગેવાનો જોડે વાતચીત કરી રહ્યા છીએ તો આપણી સાથે જીપી ઝાલા સાહેબ છે એમને આપણે વાત કરીશું નમસ્કાર સર આપનું સ્વાગત છે સર આજે આખો પ્રસંગ થઈ રહ્યો છે એના માટે આપ શું કહેશો આ અમારા ગામનું એક ઐતિહાસિક ગૌરવ છે બ્રાહ્મણવાડા ગામની જ્યારે સ્થાપના થઈ છે એ આદિ અનાદિકાળથી મા બ્રહ્માણીનો આ શુકનનો પ્રસંગ ગામ ગ્રામજનો ઉજવે છે પ્રથમ ગામમાં લેવા પટેલ હતા અને ક્ષત્રિયો હતા લેવા પટેલ ધીરે ધીરે આ ગામ છોડી અને વાગડોદ બાજુ વસવાટ માટે ગયા હવે એમના ગયા પછી આ માતાજીનું એક કરવટું છે અને એક 24 કલાકનો એક સળંગ પ્રસંગ છે શુકન 11 થી શરૂ થાય તો બીજા દિવસે સવારે 4 વાગે ફૂલનો દડો ઉછાળી ગામ વચ્ચે ગામ લોકો એનો પ્રસંગ દીપાવે છે સૌ પ્રથમ તો માતાજીના ઘરે ઘરે ગાગરો ભરી વાવ છે અમારે ખારી વાવ કરીને ત્યાંથી બેન દીકરીઓ અને બહેનો સમસ્ત ગ્રામ એકઠી થઈ અને માતાજીના વધામણા સાથે જળ ભરી અને પોતાના ઘરે સ્થાપન કરે છે અને એની પૂજા અર્ચના કરે છે ત્યારબાદ પૂજા અર્ચનાને અંતે 4:30-5 વાગે
જેનું મુહૂર્ત હોય એ મુહૂર્ત પ્રમાણે ગામમાંથી વર્ગ અળિયા નીકળે છે, હળ નીકળે છે. એમાં બે ભાઈ બળદ બને અને એક એનો ચલાવનાર ખેડૂત બને. અને એના ઉપર દરેક ઘરેથી જે ગાગરમાં માતાજીનું જે પાણી લાયા હોય જળ, એ જળ ચડાવી અને એ પ્રસ્થાન કરાવવામાં આવે છે. એ પ્રસ્થાનના અંતે સીધા ગામના ચોરે દરેક મહેલામાં એમાં ક્ષત્રિય ઠાકોર હોય, પટેલ હોય, બીજા કોઈ પણ દરેક બહેનો પાણી લઈ અને એના ઉપર છોટે છે અને પાણીથી પછી અળિયા ગામ વચ્ચે આવે છે. એમાં ગામમાં ઢોલ વાગે એટલે દરેક મહેલાના પોળમાંથી અળિયા હળ લઈ અને ગામના ચાર રાઉન્ડ લગાવે છે. અને ત્યાર પછી જ્યારે પ્રથમ રાઉન્ડ અળિયાનો શરૂ થાય અને બહાર નીકળી જાય ત્યાર પછી બેન ગામની બહેન અને દીકરીઓ અને માતાઓ એ જળની ગાગર ભરેલી લઈ અને ગામ વચ્ચેથી થઈ અને ખારી વાવ કરીને માતાજીનું જે સ્થાનક પાણીનું છે ત્યાંથી પ્રવાહી ગંગાજળ જેવું લઈ અને ગામમાં દોડી અને પ્રથમ દ્વિતીય અને તૃતીય એવી રીતે આવે અને સમસ્ત ગામની અને આજુબાજુના ગામના સગાવાલાઓ પણ અને એ બેન દીકરીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે. ગામ વચ્ચે જ્યારે તમે આપ જુઓ તો એ સમયે પગ મૂકવાની જગ્યાઓ હતી નથી. લગભગ 7-8 હજાર લોકો વચ્ચે આ કાર્યક્રમ કરવામાં આવે છે. બેન દીકરીઓ જ્યારે જળ ભરીને આવે અને જે પેલા હળિયા હતા એ ગામનો રાઉન્ડ લેવા ગયા હોય એ જે પરત આવે અને બેનો જે મિલન થાય, એમના ઉપર પ્રવાહ પાણી કેવું જળ પડે છે એના આધારે આવનારું ચોમાસું કેવું રહેશે એના વિશે જેના નિષ્ણાતો છે એ સંશોધન કરી અને આવનાર સમય પાણી માટે કેવો હશે, ખેડૂતો માટે કેવો હશે, અનાજ કેવું પાકશે, કયું અનાજ સારું પાકશે એના માટેનો પાછો એક વિશેષ કાર્યક્રમ હોય છે. આ માટે આ પ્રક્રિયા લગભગ 2 કલાકની છે ગામ વચ્ચે. અને ગામ વચ્ચે પ્રક્રિયામાં સમસ્ત ગામ કોઈ પણ ભેદભાવ વગર અને કોઈ પણ અપશબ્દ ના બોલે. એ દિવસે એવું કહેવાય છે કે માતાજી બ્રહ્માણીમાંના દિવસે કોઈ અપશબ્દ બોલે તો સારું રહેતું નથી. એટલે ગામનું કોઈ બેન દીકરી ભાઈ માતા કે વડીલ આ દિવસે 32ના શુકન હોય કોઈ પણ મોઢામાંથી અપશબ્દ ના નીકળે એનું ખાસ ધ્યાન રાખે છે. ત્યારબાદ જ્યારે આ કાર્યક્રમ પૂરો થાય પછી ફૂલોનો કાર્યક્રમ હોય છે. એ ગામ વચ્ચે માળી આવે અને માળી ફૂલ દરેક મહેલામાં ઘરે ઘરે વેચે છે, એ ફૂલ લઈ જાય છે. એ દરમિયાન આ જે કાર્યક્રમ છે એ ભર ઉનાળામાં થતો હોય છે. અને હું જ્યારે મારી યુવાવસ્થામાં હતો ત્યારે અમારી સાથે બેઠેલા મિત્રો અને બધાને અમને એક વિચાર આવ્યો કે ભાઈ આવડું મોટું ગામ અને દરેક આજુબાજુના સગાવાલાઓ પોતપોતાના બેન દીકરીઓ અને નજીકના તમામ સગા આ પ્રસંગે ગામમાં પધારતા હોય છે. એટલે જે બહાર નોકરી ધંધા કરતા હોય એ ગ્રામજનો પણ ઉપસ્થિત હોય છે. પણ ગામ વચ્ચે ખરી ગરમીમાં પાણીની વ્યવસ્થા નહોતી ત્યારે આજથી લગભગ 30-31 વર્ષ પહેલાં અમને વિચાર આવ્યો અને મેં ગામમાં બરફની લાદીઓ લાવી અને પાણી પંચાયતમાંથી નળી લોબી કરી અને ઉછીની ટેન્કો લાવી અને ભરી અને ઠંડુ પાણી પાવાનું મેં ચાલુ કર્યું. એ ભગીરથ કાર્ય અમારા યુવાન મિત્રોએ આજે ઉપાડી લીધું છે. એની જગ્યાએ છાશ, ઠંડુ પાણી અને સાંજે ચા નાસ્તાની પણ વ્યવસ્થા ક્ષત્રિય યુવાનો તરફથી કરવામાં આવે છે. આ કાર્યક્રમ પત્યા પછી સાંજે ફૂલ લઈને ઘરે જાય. ત્યારબાદ વધામણા થયા પછી રાત્રે કાર્યક્રમ શરૂ થાય છે. એ વખતે ગામના તમામ બાળકો, માતાઓ, બહેનો, વડીલો બધા જ ગામ વચ્ચે હોય, લોકો ચા નાસ્તો. અને બીજું એક મહત્ત્વનું છે કે એ દિવસે ગામમાં કોઈના ઘરે રોટલી અને શાક ના હોય, ફક્ત કંસાર અને ખીચડી માતાજીનો પ્રસાદ છે. એટલે કોઈ ઘરે તમને કોઈ રસોઈ દાળ ભાત શાક રોટલી કોઈ દિવસ મળે નહીં. એટલે આ એક પરંપરા છે અને પરંપરા ઐતિહાસિક વખતથી આજે પણ જળવાઈ રહી છે. આ કાર્યક્રમ પૂરો થયા પછી રાત્રે 11-12 વાગે ભથવારી નીકળે છે. એમાં એક ખેડૂત બને છે, એ જે ખેતી કરતા હોય અને ભથવારી એટલે જે ભાત લઈને ખેતરમાં જતા હોય એ લઈ અને એક મશાલ સાથે, ગામજનો સાથે, ઢોલ નગારા સાથે તમામ સમસ્ત ગામનો એક રાઉન્ડ લઈ અને સવારે 4 વાગે ગામ વચ્ચે પરત આવે. અને પરત આવ્યા પછી ત્યાં વચ્ચે ભથવારી છે એ લૂંટવામાં આવે. એટલે ભથવારી લૂંટાયા પછી ગામ વચ્ચે બધા ખેડૂત પુત્રો બધા ભેગા થાય અને એમાં ફૂલનો એક દડો માળી તરફથી ગામમાં આવતો હોય છે. એ ફૂલનો દડો ઉછાળવામાં આવે અને એના હાથમાં જેના હાથમાં આવે ભાગ્યશાળી કહેવાય અને આખા ગામમાં ગોળ વેચી અને એના વધામણા કરે છે.
પછી જે બહેનો આ વાદળીઓ બની હોય છે, પ્રથમ જે આવે એનું નામ અને એને બધી વિગતો મેળવી અને વર્ષ પણ નીકળતું હોય છે. દડો કોના હાથમાં ગયો, એના નામ શું, એની રાશિ શું, એના આધારે વર્ષ પણ કાઢતા હોય છે. ત્યારબાદ 4 વાગ્યે સમસ 3 વાગ્યા જેવી સમસ્ત ગામની લાઇટો બાઇટો બંધ કરીને તમામ લોકો ઘરે જતા રહે અને ઘરે ગયા પછી અહીંના જે નિષ્ણાતો હોય, પૌરાણિક ઐતિહાસિક જાણતાઓ જાણકારો, એ ગામની જે ખરવાળો કહેવાય એ ખરવાળોમાં અનાજ જુદા જુદા અનાજ લઈ અને પહોંચતા હોય છે અને એ અનાજ એવી જગ્યાએ મૂકે કે એ પછી જોયા પછી ખબર પડે સવારે ભાઈ કયું અનાજ રહ્યું ને કયું અનાજ જીવાણુ આ જીવજંતુઓ લઈ ગયા. એના આધારે એક વર્ષ પરનો એક આ એક સરસ મજાનો અમારો કાર્યક્રમ છે. અમને બહુ જ આનંદ થાય ગ્રામજનોને, ગમે ત્યાં નોકરી ધંધો કરતા હોય પણ આ પ્રસંગે દરેક વ્યક્તિઓ ઘરે આવે. ખૂબ ખૂબ આભાર સર. હવે વાત કરીશું બીજા જયેન્દ્રસિંહ બાપુ છે એમની જોડે, જયદીપસિંહ ઝાલા સાહેબ છે કે જે ક્ષત્રિય યુવક મંડળ જે છે અને આ પ્રસંગને લઈને જે આયોજન કરી રહ્યું છે એના વિશે શું વાત કરે છે. જય માતાજી. જય માતાજી. હવે જે આપણે ગુણવંતસિંહે જે માતાજીનું જે પર્વ વિશે માહિતી આપી એ બરાબર છે અને માતાજીના પર્વ નિમિત્તે અમે બધા સૌ એકઠાથી એક સમ થઈ અને માતાજીનું પર્વ સારી રીતે ઉજવાય અને ગામમાં કોઈ જાતનો કલેશ ના રહે અને આવતું વર્ષ અને વર્ષો સુધી આપણી પરંપરા જળવાઈ રહે એ રીતે માતાજી અમને સહાય કરે છે. બસ એ ખૂબ ખૂબ આભાર ઝાલા સાહેબે એકદમ શોર્ટની અંદર સરસ મેસેજ આપ્યો અમને. હવે આપણે એક દાદા જોડે વાત કરીશું. એ બી મુરબ્બી છે, ઘણા વર્ષોના અનુભવી છે. કેવા પિનાકિનજી ભાઈ સાહેબ છે, એમની જોડે વાત કરીએ. જય માતાજી. આ પર્વ વર્ષોથી ઉજવાય છે. ઝાલા સાહેબે કહ્યું બહુ સરાહનીય A to Z બધી વિગત આપેલી છે અને ગામની 18 કોમ આ પર્વમાં લાભ લે છે અને લાભ લઈને આખા વર્ષનો શુકન જે કહેવાય છે આખા વર્ષના શુકન આના ઉપરથી બીજા માણસો બીજા ગામના આજુબાજુ માણસો પણ આનું માહિતી મેળવે છે કે કેવું શુકન થશે. પછી માળી ફૂટ જે લાવે છે ફૂલમાંથી કયા પ્રકારનું ફૂલ હોય છે, પીળિયો લાલ કઈ ઉપર એ પ્રમાણે ખેડૂતો પાકની વાવણી કરે છે અને એ પ્રમાણે વાવણી કરી અને આખા વર્ષ પ્રમાણે એનો લાભ લે છે. શુકન બ્રહ્માણી માતાના નામે થાય છે. બ્રહ્માણી માતાનું બહુ ગામમાં એનો મહોત્સવ છે. વર્ષોથી ગામની સ્થાપના થઈ ત્યારથી આનું બધા ગામના લોકો લાભ લે છે. ખૂબ ખૂબ આભાર. આજે આપણે આખા ગામની અંદરથી ઘણા બધા લોકોના મંતવ્યો મેળવા છે અને બહુ ખુશનુમી દિવાળી રૂપી વાતાવરણને બધા સાથે મળીને એક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. બોલો બ્રહ્માણી માત કી જય. માતાજીનો આ પ્રસંગ પૂરો થયા પછી બીજા દિવસે અહીંયા જે ભોજક જે નાયક સમાજ છે એ માતાજીના કરવઠા પ્રમાણે ખરેખર પોતાની ભવાઈ પ્રસ્તુત કરી અને લોકોને એક માતાજીનું શ્રદ્ધા અને સુમન પીરસે છે, તો એ વિષય ઉપર સાહેબ આપણને થોડી માહિતી આપશે. આજે બ્રહ્માણી માતાનો શકનનો પ્રસંગ છે. એ સવારે 4:30-5 વાગે પતી જશે. એના પછીના દિવસે નાયક સમાજ વર્ષોથી ફ્રી ઓફ ચાર્જ જાતરનું આયોજન કરે છે, ભવાઈનું આયોજન કરે છે. એ વખતે ભવાઈનું લોકોનું મનોરંજન કરે છે અને એના પછીના દિવસે મહાકાળી માતાની 2 ઠીબ હાથમાં લઈ, એટલે સઘળીઓ હાથમાં લઈ અને ચાલુ સઘળીએ એ લોકો માતાજીનો પ્રસંગ ઉજવે છે. ખૂબ ખૂબ આભાર સર આ માહિતી આપવા બદલ. થેન્ક યુ. હવે થાય છે અમારા શુકન પર્વની શુભ શરૂઆત. બ્રાહ્મણવાડાથી વરવાડા તરફ જતા શ્રી શક્તિ માતાજીના મંદિર જોડે ગામની 5 દીકરીઓ ગાગર લઈને આવે છે. ત્યાં ગામના પૂજારી મંત્રોચ્ચાર કરી અવાડે 5 ચાલ્લા કરી ગામના સરપંચ શ્રી પૃથ્વીસિંહજી ઝાલા દીકરીઓને ચાલના કરી શ્રીફળ વધેરે છે અને આ શુભ પ્રસંગની શરૂઆત થાય છે. ત્યાંથી દીકરીઓ બહેનો પાણી ભરી પોતાના ઘરે લઈ જાય છે. આ એક એવો પ્રસંગ છે કે આખાએ ગામની દીકરીઓ એ દિવસે પોતાના પિયરમાં શુકન જોવા અને
માં બ્રહ્માણીના આશીર્વાદ લેવા આવે છે. ગામના લોકો ધંધાર્થે બહાર રહેતા હોય તો પણ શુકનના દિવસે ઘરે આવે છે. ગામની બધી દીકરી બહેનો પાણીની ગાગર ભરીને આવતી હોય. ખાણીપીણીના સ્ટોલ, લીંબુ શરબત અને છાશ, કોલ્ડ ડ્રિંક્સ, કેન્ડી, મિનરલ પાણીની વ્યવસ્થા અને નાના બાળકોને રમવા માટે રમકડાના સ્ટોલ તથા ચકડોળ, આમ મેળા જેવો માહોલ ઊભો થાય છે. આખા એ ગામમાં જ્યાં નજર નાખો ત્યાં આનંદનો અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય એવું લાગે છે. શુકન શરૂ થાય છે એટલે બહેનો દીકરીઓ સૌ પોતાના ઘરેથી માથે ગાગર લઈ અને ભાઈઓ હરિયા બને હાથમાં હળ લઈ પોતાના મહોલ્લામાં ભેગા થાય. ગામી અને બાંગા પરિવાર વતી ઉજવાતો આ સંયુક્ત પ્રસંગ એટલે શુકન. આ પ્રસંગમાં પ્રજાપતિ ભાઈઓ દ્વારા માટલી યાની ગાગર, સુથાર ભાઈઓ વતી હળ, માળી ભાઈઓ તરફથી ફૂલ અને નાઈ ભાઈઓ તરફથી મશાલ, આમ તમામનો સહયોગ રહેલો છે. નમસ્કાર, અનુરાગ કોમ્યુનિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ઐતિહાસિક જે પ્રસંગ ધ્રમરવાડા ગામમાં ઉજવાઈ રહ્યો છે, જે શુકન થઈ રહ્યા છે, એ માં બ્રહ્માણીના સાનિધ્યની અંદર જે પ્રસંગ 19/5/2024 ઉજવાઈ રહ્યો છે, એમાં તમામ ગ્રામ એકત્ર થઈ અને આ એક સરસ રીતે પ્રસંગ ઉજવે છે. બોલો બ્રહ્માણી માતાજી જય જય. અમારો રોલ એ મારે માતાજીનો આગળ મસાલ દઈને મારે જવાનું હોય છે. માતાજીની મસાલ કરવાનું હોય છે. એ મસાલ લઈ અમે રાતના માતાજીનો જ્યારે પથવાર નીકળે ત્યારે અમે મસાલ લઈને જઈએ અને જ્યાં સુધી અમારે પૂર્ણ દળો ઉછળે ત્યાં સુધી અમે આથી મસાલ પ્રગટાવી સાથે સાથે હોઈએ છીએ અમારા બધા જ્ઞાતિબંધો સાથે. અચ્છા, શું નામ છે સર આપનું? પ્રશાંતભાઈ. પ્રશાંતભાઈ જોડે વાત કરીશું થોડી વધારે માહિતી લેવા માટે. પ્રશાંતભાઈ, આ વિશે આપ શું કહેશો? હા બોલો. શ્રી બ્રહ્માણી માતાજી જય. શ્રી બ્રહ્માણવાડા ગામના અમારા માતાજીના જય ઘોષ સાથે હું ખૂબ જ ગૌરવની સાથે લાગણી અનુભવી રહ્યો છું અને આ શુકન જે કાર્યક્રમ, જે માતાજીનું શુકન જે મહોત્સવ અમે કહીએ છીએ, વૈશાખ મહિનાની 11 અથવા 12 ના દિવસે એ ઉજવાય છે અને આ સમયગાળા દરમિયાન અમારા સૌ જે ન્યાયિક જ્ઞાતિ બંધુઓ છે એ સૌ સાથે મળી અને માતાજીના આ પ્રસંગના અંદર જે માતાજીનું જે જ્યોતિ સ્વરૂપ જે કહેવાય છે, એવા જ્યોતિ સ્વરૂપના પ્રતીકની મશાલ, એની જે સેવા કરવાનો લાભ અમને સૌ જ્ઞાતિ બંધુઓને, ન્યાયિક જ્ઞાતિ બંધુઓને ફાળે જાય છે. એની પૂર્વ તૈયારીની જો વાત કરીએ અમે તો શકન જે હોય છે એના 15 દિવસ પહેલાથી જ અમે એની પૂર્વ તૈયારી શરૂ કરતા હોઈએ છીએ. એમથી હું ખરેખર બહુ જ ભક્તિમયની સાથે એક અનુભવ શેર કરવા જઈ રહ્યો છું કે ખરેખર માતાજીનો આજે શુકન મહોત્સવ જે છે એ ખરેખર એક ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. એ સમયગાળા દરમિયાન અમે પોતે બધા ભેગા થઈ અને જ્યારે માતાજીની મશાલ અમે સૌ હાથમાં લઈએ છીએ ત્યારે જાણે એક ઉર્જાનું સંચરણ અમારા શરીરમાં થતું હોય એવો અદ્ભુત પ્રકારનો અનુભવ અમને પ્રાપ્ત થાય છે. અને પથવારી લૂંટાય ત્યારબાદ જ્યારે ફૂલનો દડો ગામના પ્રાંગણના અંદર જ્યારે ઉછાળીએ છીએ અને જે ભાગ્યશાળીના હાથમાં એ દડો આવે છે એના ઘરે જઈને જ્યાં સુધી એ વધાવાય નહીં ત્યાં સુધી અમે સૌ જ્ઞાતિ બંધુઓ સાથે રહી અને માતાજીનું નામ લેતા લેતા અમે મશાલ ની સાથે સાથે અમે સૌ જ જ્ઞાતિ બંધુઓ આ શકન મહોત્સવના અંદર અમે જોડાઈએ છીએ. ખૂબ જ સરસ વાત કરી સર આપે. પણ જે વંશ પરંપરાગત જે આ ચાલતું આવ્યું છે, ન્યાયિક જે તમારો સમાજ છે, તો આપ ક્યાંથી આ પ્રસંગ સાથે જોડાયેલા છો? અમારા વડવાઓ દ્વારા તો જાણવા મળ્યું છે કે બ્રહ્માણી માતાજીનું જે આ શુકન જે મહોત્સવ છે
એ છેલ્લા અંદાજે 550 વર્ષ કરતા પણ જૂની પરંપરા છે અને અમારા વડીલો દ્વારા પ્રસંગોપાત અમને શીખવવામાં પણ આવે છે અને જ્યારે અમારા જ કાકા દ્વારા અમને આ મશાલ કેવી રીતે બનાવવી, એનું મટીરિયલ કેવી રીતે ભેગું કરવું, કેવી રીતે એને મેન્ટેન કરવી અને એનું તેલ જે છે અમને ગામના મુખી તરફથી અમને પ્રાપ્ત થાય છે, સાથે સાથે આ મશાલની જે પકડીએ છીએ ત્યારે અમારે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવી પડે છે એવું અમારા વડવાઓ તરફથી અને અમારા વડીલો તરફથી અમને પ્રાપ્ત થયું છે. આ મશાલ બનાવવાનું અંદાજે કેટલા દિવસ પહેલા શરૂઆત કરો છો? અંદાજે 15 દિવસ પહેલા તુવેરની જે સોટી હોય છે એને એકઠી કરવામાં આવે છે, એની ગાંઠોને દૂર કરી અને સીધી જે સોટી હોય એ વધારે પસંદ કરીએ છીએ. પ્યોર કોટન કાપડ છે એ અમે લાવી અને એની સરખામાપની પટ્ટીઓ કરી અને પછી અમે એના કાકડા બનાવીએ છીએ અને કાકડાને યોગ્ય રીતે એને બાંધી અને પછી મૂકીએ છીએ અને શકરના સવારે જેમ કે રાત્રે અમારે ઉપયોગમાં લેવાનું હોય તો એ દિવસે સવારે અમે માટીના લીંપણથી એને લીંપીએ છીએ અને તડકે મૂકી અને સુકવીએ છીએ અને રાત્રિના 10-11 કલાકે જ્યારે બથવારીના સ્વરૂપે માતાજીનું જ્યારે પ્રસ્થાન કરવાનું હોય એ સમયગાળા દરમિયાન અમે સૌ સમસ્ત ન્યાયી ભાઈઓ દ્વારા એ મશાલનું અમારે પ્રાગટ્ય કરીએ, મતલબ અને પ્રજ્વલિત કરીએ છીએ અને જ્યાં સુધી આખી વિધિ સંપૂર્ણપણે પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી અમે બધા સાથે જોડાયેલા રહીએ છીએ અને જેવી વિધિ પૂરી થઈ જાય પછી અમે મશાલને અમે શાંત કરીએ છીએ. અચ્છા સર, આ જે પ્રસંગ થઈ રહ્યો છે અને જે આપ રોલ ભજવી રહ્યા છો એના માટે આ પ્રસંગમાં આપને ઇન્વાઇટ કરવામાં આવે છે કે આપ આપની રીતે જ આ કરી રહ્યા છો? વૃક્ષ પરાગત પાદર વખતે માતાજીનો આ પ્રસંગ છે અને ગામનો સહિયારો પ્રસંગ છે અને દરેક જ્ઞાતિ દરેક સમાજ છે એ માતાજીના બાલુડાઓ છે અને જ્યારે માતાજીનો આવો સરસ મજાનો કાર્યક્રમ ઉજવાતો હોય અને પ્રસંગ થતો હોય અને એમાં બાલુડાના આમંત્રણ ના હોય, બાલુડો તો ખડે પગે ઉભો હોય કે માતાજી તું આખું વર્ષ અમને સાચવે છે, તો એક દિવસ છે એ અમે ખૂબ ભાવથી તને કાલાવાલા કરીએ, તને રીઝાવવાનો પ્રયત્ન કરીએ અને અમે બહુ જ આનંદથી બધા જ સમાજ છે એ સમાજ એ દિવસે સાથે હળી મળી અને ભક્તિમય સ્વરૂપનું વાતાવરણ કરી અને માતાજીને રીઝવવાનો શુકનવંતો જે કાર્યક્રમ છે અત્યારે જે આ પ્રસંગ છે એને અમે પૂજનીય પ્રસંગ છે એને અમે સૌ સાથે મળી અને માતાજીને ઉજવીએ છીએ. બીજું કઈ મેસેજ આને લઈને કહેવા માંગો છો? બિલકુલ, ગામના છીએ, ગામથી દૂર રહેતા જે મિત્રો છે એ કદાચ એ સમયગાળા આમ તો જનરલી મોટા ભાગના જે બહાર રહેતા હોય એ તો આવી જ જાય છે, માતાજીના પ્રસંગના અંદર એ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારા ગામનો આ શુકન મહોત્સવના અંદર માતાજીની એટલી બધી ભક્તિ છે લોકોના અંદર કે આ દિવસે બને ત્યાં સુધી તો બહાર રહેતો વ્યક્તિ છે બધા ગામમાં આવી જ જાય પણ છતાં કોઈ નથી આવી શકતું, તો એ ડિજિટલ યુગના અંદર એ ત્યાં બેસી પણ માતાજીના દર્શન કરી શકે છે. ખૂબ ખૂબ આભાર સર, તમારો બહુ જ લાગણી અને શુભ શુભ ભાવનાઓ સાથે વાત કરી છે અને આખું ગામ આ પ્રસંગને ઉજવી રહ્યું છે, આપ બી એમાં સામેલ છો, તો બીજી જ્ઞાતિઓ જે છે એ લોકો બધા આના સાથે માણે છે. બિલકુલ, એવું માની શકાય કે આખું ગામ એક જ રસોડે એક જ ટાઈપનું જમણવાર જે બનાવે છે એ શું હોય છે? પ્રસાદના અંદર લાપસી, ખીચડી અને એ પ્રસાદ સ્વરૂપે માતાજીનું હોય છે. રસોડું બધા પોતપોતાના ઘરે હોય છે પણ જે શકનની જે લાપસી કરવાની હોય છે એ બધાના ઘરે એ દિવસે લાપસી થતી જ હોય છે અને બધા સૌ માતાજીના નામથી આખો દિવસ સવારથી માંડીને બીજા દિવસે સવાર સુધી બધા જ માતાજીના સન્મુખ પોતાની યથાશક્તિ જેવી ભક્તિ ભાવના હોય છે એ અંતર્ગત એ ભક્તિ પોતાની રીતે કરતા જ હોય છે અને પ્રસાદની જે વાત કરી જે શકન સૌ સૌના ઘરે જે કંસારૂપી જે પ્રસાદ છે એ માતાજીને ઘરે પાણીયારે ધરાઈ અને પોતે ગ્રહણ કરતા હોય છે. દરજી ભાઈઓ ભૂંગળ વગાડે છે, ગામી પરિવારમાંથી સતીશભાઈ પટેલ જે મુખી તરીકે ગણાતું ઘર એમના પરિવાર દ્વારા આસો પાલવના તોરણ નીચે ગાગર અને હળનું પૂજન તથા પોખવામાં આવે છે અને ત્યાં
માં બ્રહ્માણીની જય બોલાવી બધા સાથે ગામ તરફ પ્રસ્થાન કરે છે. આગળ જતા બોંગા પરિવારમાંથી માટલી લઈને આવે છે. આમ બધા સાથે મળી ગામમાં અજયપાળ વિજયપાળના મંદિર જોડે આવે છે અને ત્યાંથી ગામની તમામ બહેનો દીકરીઓ પોતાની ગાગર ભરવા દોટ મૂકે છે. ગાગર ભરીને લાવ્યા બાદ એ ગાગરનું પાણી બધા ગામ લોકો પર છંટકાવ કરવામાં આવે છે. આમ બહેનો દીકરીઓ વાદળી બને છે, ભાઈઓ હરિયા બને છે. આ બાબતે ગામના વડીલોના મહાદેવના મંદિરેથી માળી લોકો ફૂલ આપવા આપે છે. સામે ગામી અને બાંગા પરિવારના લોકો ઊભા હોય છે અને ફૂલ લે છે. ત્યાંથી ગામને ચોરે આવી એ ફૂલ અલગ અલગ મહોલ્લામાં આપવામાં આવે છે અને ત્યાં કુટુંબ પ્રમાણે દરેકને એ ફૂલ પૂજા માટે આપવામાં આવે છે. સાંજે આખાએ ગામમાં દરેક ઘરે કંસાર અને ખીચડીનું એક જ ભોજન બનાવવામાં આવે છે અને બહાર ગામથી આવેલ મહેમાન પણ એ દિવસે ત્યાંથી ભૂખ્યા ન જાય એવી સંભાળ રાખે. એ દિવસે કોઈ કોઈને અપશબ્દ બોલી ન શકે, સૌ કોઈ હરખથી મળે એવી આનંદની પળ એટલે અમારા શુકન. વર્ષો પહેલાં અહીં લેવા પાટીદારો રહેતા ખરેખર આ પ્રસંગ એ લોકો કરતા હતા. સમય જતાં તેઓ કામકાજને ધંધાર્થે બહાર રહેવા ગયેલા, તો આ પ્રસંગનું કરવઠું જે નિરંતર ચાલુ રહે એ માટે તેઓ આ જવાબદારી કડવા પાટીદારોને આપતા ગયા. ત્યારથી કડવા પાટીદાર અને સમગ્ર બ્રાહ્મણવાડા ગામ ગામી અને બાંગા પરિવારમાંથી બે દીકરાની પસંદગી કરવામાં આવે છે, જે 15-17 વર્ષના જેમની દાઢી કે મૂછનો દોરો ફૂટ્યો હોય એવા બે દીકરાને શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે અને ત્યાં એમને સ્ત્રીઓના કપડાં પહેરાવી તૈયાર કરવામાં આવે છે. સાથે ભથવારી હોય છે, જે માથે સુલ્લીમાં ભાત હોય છે. પછી આ દીકરાઓને તૈયાર કરવામાં આવે છે. બ્રહ્માણી માતાજી આગળ બેસાડી પૂજારી એમને ચાલો કરી ગળામાં ફૂલહાર તથા હાથે પણ ફૂલની માળા બાંધે છે અને આમ પછી ત્યાંથી માતાજીના જય ઘોષ સાથે આખું ગામ એ દીકરા અને ભથવારીને લઈ નીકળે છે. અહીં દેસાઈ સમાજના ભાઈઓ તરફથી ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આમ આગળ જતા દાતાઓ તરફથી ચા પાણી, નાસ્તો તથા કેરીરસ કેન્ડી જેવા આયોજનો કરવામાં આવે છે. આગળ
વેરાઈ માતાજીના મંદિરે જઈ બે દીકરાઓને પગે લગાડવામાં આવે છે અને ત્યાંથી એક સૂચના પ્રમાણે બધાને ગામ તરફ મોકલી દેવામાં આવે છે. માત્ર થોડા જ વડીલ માણસો એ બે દીકરા જોડે રહે છે. ગામ લોકો જ્યાં શુકનની શરૂઆત થઈ હતી ત્યાં બંને બાજુ કતાર બંધ ગોઠવાઈ જાય છે. થોડી વાર પછી પહેલા નાઈ ભાઈ મશાલ લઈને દોડતા આવે છે, એની પાછળ બે દીકરાને પકડી દોડતા લઈને ગામના ચોરે બીજા લોકો આવે છે. પછી બધા એ બે દીકરા પર કપડું ઢાંકી દે છે અને ભલી ભલી બોલે છે. બસ પછી ત્યાંથી બધા દોડતા દોડતા નજીક ચોરે જ્યાં અજયપાળ અને વિજયપાળના મંદિરે આવે છે. ગામી પરિવારના સતીશભાઈ પટેલ જે મુખી હાજર હોય છે અને માળીભાઈ ફૂલનો દડો સતીશભાઈના હાથમાં આપે છે અને સામે લોકો ગોઠવાયેલા હોય છે. બધાના હાથ ઊંચા હોય છે. મુખી જેવો દડો ફેંકે એટલે સામે બધા કેચ ઉભા હોય છે. જેના હાથમાં દડો આવે એમાં રાજકારણ જોવામાં આવે છે. ફૂલનો દડો આખો હોય તો રાજકારણ સત્તામાં હકબંધ રહે અને જૂટમ જૂટ થાય તો રાજકારણ જોખમાય યા સત્તા ડામાડોળ થાય છે. રાજકારણ પણ આ શુકનમાં જોવામાં આવે છે. પછી ફૂલનો દડો જે ભાઈના હાથમાં આવ્યો એ બધા માતાજીની જય બોલાવતા એમના ઘરે લઈ જાય છે. અહીં શુકન પ્રસંગ પૂરો થાય છે. અમોએ આ શુકન પર્વની ડોક્યુમેન્ટરી દ્વારા શુકનનું મહત્વ સમજાવવા વડીલોના મંતવ્યો દ્વારા આપ સૌના સહકારથી એક નમ્ર પ્રયત્ન કર્યો છે. કદાચ ક્યાંક ભૂલ થઈ હોય તો માફી ચાહું છું. ખૂબ ખૂબ આભાર આપ સર્વે સમાજ બ્રાહ્મણવાડા ગ્રામ્યજનો અમને સહકાર આપવા બદલ. અમારી યુટ્યુબ ચેનલ અનુરાગ કોમ્યુનિકેશન લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા આપને ખાસ વિનંતી.